जय हिंद विद्यार्थी मित्रों, समर्पण एजुकेशन हब नी यूट्यूब चैनल पर फरी एक बार आपनो हार्दिक स्वागत करूं छु। विद्यार्थी मित्रों, आज आपणे बोर्ड माथी आवेल धोरण 9 मां सामाजिक विज्ञान अंतर्गत विषय अंतर्गत जे प्रथम सेमेस्टर नी एग्जाम छे एना पेपर सोल्यूशन विषे विद्यार्थी मित्रों आज आपणे अभ्यास करीशुं, एटले के पेपर सोल्यूशन विषे वात करीशुं। तो विद्यार्थी मित्रों चलो शुरू करिए। विद्यार्थी मित्रों सौथी पहेला आपणे विभाग एनी वात करीशुं। विभाग ए ना जे मार्क छे ए टोटल 10 मार्क नो विभाग ए होय छे। विद्यार्थी मित्रों आज विभाग ए ना मार्क छे 10 मार्क ए रोकड़िया मार्क छे। હકીકતમાં અહીંયા આપણે સૌથી વધારે મહેનત કરવાની જરૂરિયાત હોય છે, કારણ કે ઓછી મહેનતે જો આપણે સારા માર્ક મેળવી શકતા હોય તો એ આ વિભાગ એ સૌથી મહત્વનો છે। તો એના માટે સૌથી પહેલા આપણે આપણું વાંચન વધારવું પડે અને વાંચન વધારીને નાનામાં નાના મુદ્દાઓ વિશે આપણે બરાબર સમજ કેળવવી પડે, એની માહિતી મેળવવી પડે, ત્યારબાદ આપણે આ વિભાગ એના સારામાં સારા માર્ક મેળવી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલા વિભાગ એ ની અંદર જે અ વિભાગ એટલે કે વિભાગ એ ની અંદર જે અ જે છે એમાં સૌથી પહેલો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરતી। તો વિદ્યાર્થી મિત્રો પહેલી ખાલી જગ્યા છે કે ભારતમાં જાહેર બાંધકામ શાખાની જે સ્થાપના છે, અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણા ત્યાં તમને ખ્યાલ છે કે PWD જે છે બરાબર છે, એ પ્રકારના ખાતાની જે શરૂઆત છે એ ખાતાની શરૂઆત તે સમય દરમિયાન ભારતની અંદર ડેલહાઉસી દ્વારા કરવામાં આવી હતી। કોના દ્વારા કરવામાં આવી હતી? ડેલહાઉસી। નેક્સ્ટ જે ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો બીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ઉંમરના બાળકોને મત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો જે અધિકાર છે એ કયા વર્ષે આપવામાં આવ્યો હતો અથવા તો ક્યાંથી ક્યાં સુધીના બાળકને આપવામાં આવે છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો ડી ઓપ્શન છપાયો નથી, પરંતુ હું તમને કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 2009 જૂન માં વિદ્યાર્થી મિત્રો જે ડી આન્સર છે એટલે કે 6 થી 14 વર્ષના બાળકને એટલે કે વિદ્યાર્થીને આપણા ત્યાં મફત અને નિઃશુલ્ક શિક્ષણ આપવાની જે અધિકાર છે જેને આપણે RTE તરીકે ઓળખીએ છીએ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ભારતમાં જે બાળકો 6 થી 14 વર્ષના છે એને મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો તમે આ બે ખાલી જગ્યામાં આ પ્રમાણે આન્સર લખ્યા હશે તો તમને એના 2 માર્ક ડેફિનેટલી મળી જશે। ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો આપેલ વિધાનો જે છે એ ખરા છે કે ખોટા તે જણાવો। વિદ્યાર્થી મિત્રો સંસદના ઉપલા ગૃહને લોકસભા કહે છે, જો સમજો વિદ્યાર્થી મિત્રો જે સંસદ છે એ સંસદના 2 ગૃહ છે। કેટલા ગૃહ છે વિદ્યાર્થી મિત્રો? 2 ગૃહ, જેમાં એક છે ઉપલું ગૃહ અને બીજું છે નીચલું ગૃહ। વિદ્યાર્થી મિત્રો જે ઉપલું ગૃહ એટલે કે જે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે એ શું છે? રાજ્યસભા છે। જ્યારે લોકોનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ એટલે કે લોકસભા છે। અને વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા શું કહેવામાં આવ્યું છે કે સંસદના ઉપલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે, એટલે કે એકચ્યુઅલી જો આ વિધાનમાં રાજ્યસભા હોત લોકસભાની જગ્યાએ તો આ વિધાન સાચું હોત, પરંતુ અહીંયા લોકસભા આપવામાં આવ્યું છે અને એટલા માટે આ વિધાન કેવું હશે? ખોટું હશે। નેક્સ્ટ, અરબ સાગરમાં ભારતના લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે। વિદ્યાર્થી મિત્રો તમે ભારતનો જે નકશો જોશો બરાબર છે, તો ભારતનો નકશો તમે જ્યારે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ભારતની જે પૂર્વ ભાગ આવેલો છે ત્યાં બંગાળની ખાડી આવેલી છે, ત્યારબાદ પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો જોવા મળે છે। અરબ સાગરમાં ભારતના લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, પણ હકીકતમાં ભારતમાં જે લક્ષદ્વીપના જે સમૂહો છે એ એકચ્યુઅલી ભારતમાં બંગાળની ખાડી એટલે કે
कई बाजू विद्यार्थी मित्रों आ तरफ आवेला जोवा मळे छे, एटला माटे सॉरी तो एटला माटे आ विधान पण आपणो केवुं हशे विद्यार्थी मित्रों खोटुं हशे, केवुं हशे खोटुं। तो विद्यार्थी मित्रों जो तमे आ रीते आना मार्क लग्या हशे एटले के बन्ने विधानों खोटा छे, जो तमे बन्ने विधानों खोटा जणाव्या हशे तो तमारा बे मार्क तमने आमां डेफिनेटली मळी जशे। त्यारबाद कणी वात करीए तो नीचे आपेला एक बे वाक्य मां जवाब आपो, क्या बे देशों वच्चे अफीण विग्रह थया अने तेनुं परिणाम शुं आवे। विद्यार्थी मित्रों अफीण छे ने अफीण एक कैफी पदार्थ छे, एटले के एक नशो करवा माटे करवामां उपयोगमां लेवामां आवतो पदार्थ छे, अने एटला माटे दुनियामां घणा बधा देशो एवा हता के जेनो विरोध दर्शावतो। ज्यारे इंग्लेंड एक एवुं राष्ट्र हतुं के इंग्लेंड એ કોઈ પણ ભોગે દુનિયાના દેશોનો લાભ લેવા માટે એ કોઈ પણ પ્રવૃત્તિ અજમાવવા માટે તૈયાર રહેતું હતું। ઇંગ્લેન્ડે ચીનના કેટલાક પ્રદેશો પર પોતાનો કબજો મેળવીને એણે અફીણ ત્યાં મોકલાવ્યું અને ત્યાંના જે યુવા વર્ગ છે એ યુવા વર્ગને અફીણની આદત લગાવી અને આ આદતથી બચવા માટે અથવા તો આદતને રોકવા માટે इंग्लैंड अने चीन वच्चे क्या विग्रह थया अफीण विग्रह थया। आ अफीण विग्रह में चीन जे छे ए हारी जाय छे अने एना केटलाक बंदरो ए इंग्लैंड ने एने आपवा पड़े छे। क्लियर विद्यार्थी मित्रों नेक्स्ट होद्दानी रूए राज्यसभाना जे चेरमेन छे एटले के सभापति कोण छे। विद्यार्थी मित्रों अहींया छे ने थोड़ू कन्फ्यूजन आवशे कारण के आपणने आमां बे जवाब आवे एवुं लागे, एटले के घणीवार आपणे घणा लोको राष्ट्रपति विचारता होय, घणा लोको उपराष्ट्रपति एटले के उपराष्ट्र प्रमुख विचारता होय। तो विद्यार्थी मित्रों याद राखजो होद्दानी रूए राज्यसभाना जे चेरमेन छे ए कोण होय छे, उपराष्ट्रपति एटले के उपराष्ट्र प्रमुख जोवा मळे छे। जो तमे आ बन्ने सवालना जवाब जो आ रीते तमे लख्या हशे तो तमने एना बे मार्क डेफिनेटली मळी जशे। नेक्स्ट विद्यार्थी मित्रों जोड़का जोड़ो, जोड़का जोड़ो में पहलू छे पाओ, द फूड एंड एग्रीकल्चर ऑर्गेनाइजेशन एटले के आंतरराष्ट्रीय खाद्य अने कृषि संस्था एटले के साथ साथ शू आवशे बे, कई संस्था आवशे आंतरराष्ट्रीय खाद्य अने कृषि संस्था। त्यारबाद आठमू छे ILO, IL નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, કે જે સંસ્થા ભારતની અંદર નહીં પરંતુ વિશ્વના જે દેશો છે જ્યારે ઉત્પાદકો અને મજૂર વર્ગ વચ્ચેના જે સંઘર્ષો છે, જે વિવાદો છે, એ વિવાદોના અંત માટે જે સંસ્થા પ્રયત્ન કરતી હોય છે એ સંસ્થા એટલે કે ILO, જે આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થા તરીકે ઓળખાય છે, એટલે કે આઠ સાથે ત્રણ જવાબ આવશે। જો તમે આ રીતે આનો આન્સર લખ્યો હશે તો તમને એના બે માર્ક ડેફિનેટલી મળી જશે। નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો ફ્રેન્કફર્ટની સંધિ ફ્રાન્સ કયા પ્રદેશો ગુમાવ્યા। હવે અહીંયા છે ને આ પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો છે, ખાસ ધ્યાન રાખજો, જ્યારે જર્મની અને ફ્રાન્સ આ બંને વચ્ચે ફ્રેન્કફર્ટની સંધિ થઈ હતી, કયા દેશો વચ્ચે, જર્મની અને ફ્રાન્સ વચ્ચે। ફ્રાન્સ આ યુદ્ધમાં હારી જાય છે અને એ માટે થઈને એણે પોતાના બે પ્રદેશો એટલે કે આલ્સેસ અને લોરેન્સ નામના બે પ્રદેશો એ જર્મનીને યુદ્ધના દંડ પેટે આપવા પડ્યા હતા, આ ખાસ યાદ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે, દક્ષિણ વિદ્યાચંદમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેતવા ઉપર વહી કઈ નદીને મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આનો આન્સર આવશે યમુના, કારણ કે આ નદીઓનો જે ઢોળાવ છે એ ઉત્તર ભારત તરફનો જોવા મળે છે અને એટલા માટે આ જે નદીઓ છે એ વિદ્યાર્થી મિત્રો યમુના નદીમાં નિક્ષેપ એટલે કે એમાં વહી જાય એટલે કે ભેગી થાય છે। તો વિદ્યાર્થી મિત્રો જો તમે વિભાગ એ માં
આ પ્રમાણે જો 10 માર્ક એટલે કે 10 ક્વેશ્ચન છે એના જો આ પ્રમાણે જવાબ લખ્યા હશે તો ડેફિનેટલી તમને 10 માંથી 10 રૂપકડિયા માર્ક તમને ઈઝીલી મળી જશે. સો ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ બી તરફ આગળ વધીશું. વિભાગ બી માં વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. જો ઘણીવાર વિદ્યાર્થીઓને આપણે જણાવતા હોઈએ છીએ કે ભાઈ કયા માર્કના અને કેટલા માર્કના પૂછાયેલા પ્રશ્નમાં ઓછામાં ઓછા કેટલા મુદ્દા લખવા છે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે 2 માર્કનો કોઈ પ્રશ્ન પૂછાય છે ત્યારે ઓછામાં ઓછા તમારે એની અંદર બને ત્યાં સુધી 3 મુદ્દા અને વધારેમાં વધારે 4 મુદ્દા લખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો તમને એના માર્ક જે તે પ્રમાણે બેઠા હોય તો તે તમને મળવા પાત્ર રહેશે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નનો આન્સર છે એ તમને પેજ નંબર 3 ઉપર મળી જશે. હવે ભાઈ યુરોપને પ્રજાને ભારતમાં આવવાની નવા જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, પણ શા માટે? તો વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1453 માં જે કોન્સ્ટેન્ટિનોપલ નામનું જે બંદર હોય છે, ઇસ્તંબુલના નામે પણ ઓળખાતું હતું, એને ભારતની અંદર એટલે કે જે આવવા માટે માર્ગ તરીકે મધ્યમાં આવતું જે આ બંદર હતું એને તુર્કસ્તાનના મુસ્લિમ લોકો જીતી લે છે. અને પરિણામ સ્વરૂપ એવું થાય છે કે ભારતમાંથી મળતી જે કેટલીક વસ્તુઓ હતી, મરી મસાલા, તેજાના, કાપડ, આ બધી યુરોપના દેશોને મળતું શું થઈ ગયું? બંધ થઈ ગયું. અને એના વગર આ દેશોને એટલે કે યુરોપના દેશોને ચાલે એમ હતું નહીં. અને એટલા માટે ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થયેલી જોવા મળી. ક્લિયર? ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન હશે વિદ્યાર્થી મિત્રો, શેષ સત્તા અને બેવડું નાગરિકત્વ. શેષ સત્તા, કેન્દ્રની સત્તા, રાજ્યની સત્તા, હવે આ બધા છે ને શબ્દો તમે બધા સમાન જ લાગે છે, પણ હકીકતમાં કેટલાક કાયદાઓ અથવા તો કેટલીક સત્તાઓ એ કેન્દ્રની અને રાજ્યની સરકાર વચ્ચે એને વહેંચી દેવામાં આવે છે, એના કાયદાઓને વેચી દેવામાં આવે છે, એના કાયદાઓનું ઘડતર વેચી દેવામાં આવે છે, એના કાયદાઓનું વિશ્લેષીકરણ એમાં વેચી દેવામાં આવે છે. જે કાયદાઓનો સમાવેશ રાજ્યમાં અથવા તો કેન્દ્રમાં નથી થતો એવા કાયદાઓનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવે છે. બેવડું નાગરિકત્વ. વિદ્યાર્થી મિત્રો લોકશાહી છે ને, લોકશાહી એના કેટલા પ્રકાર પડે ખબર છે? 2 પ્રકાર પડે છે. એક તો પ્રમુખ નિષ્ઠ લોકશાહી અને બીજું છે સંસદીય લોકશાહી. હવે જુઓ સંસદીય લોકશાહીમાં શું હોય છે કે ભાઈ સંસદીય લોકશાહીમાં એક જ નાગરિકત્વ જોવા મળે છે. શું જોવા મળે છે? એક જ નાગરિકત્વ. જ્યારે પ્રમુખ નિષ્ઠ લોકશાહીમાં બેવડું નાગરિકત્વ હોય છે, એટલે કે એક રાજ્યનું અને બીજું રાજ્ય એટલે કે રાષ્ટ્રનું. તો આ પ્રકારની જે પ્રમુખનિષ્ઠ લોકશાહી છે એને આપણે બેવડા નાગરિકત્વમાં સમાવેશ કરી શકીએ છીએ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. જો વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રસંઘ અને સંયુક્ત રાષ્ટ્રસંઘ બંને અલગ છે, ગૂંચવાતા નહીં. પ્રથમ વિશ્વયુદ્ધ પછી 1920માં રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ, જ્યારે 24 ઓક્ટોબર 1945માં યુનો એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી. આ સ્થાપના પાછળનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો એ બંને રાષ્ટ્રસંઘની જે સ્થાપના છે એના મૂળ હેતુઓ એક સમાન જેવા જ હતા. કોઈ પણ રાષ્ટ્ર વચ્ચે જો યુદ્ધકીય પરિસ્થિતિનું સર્જન થાય તો એનું વાટાઘાટો દ્વારા અંત લાવી શકાય અને કોઈ પણ રાષ્ટ્ર વચ્ચેના જે આવા વિવાદિત પ્રશ્નો છે એના નિરાકરણ માટે એક મધ્યસ્થ સંસ્થા તરીકેની જે ભૂમિકા છે એ કોણ ભજવશે? વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રસંઘ. આનો જવાબ તમને પેજ નંબર 30 ઉપર મળી જશે. સો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ રોલેટ એક્ટને ગાંધીજી કાળો કાયદો શા માટે કહે છે? વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રસંઘે નાગરિકત્વ માટે, નાગરિકો માટે, રાષ્ટ્રના વિકાસ માટે, નાગરિકોના વિકાસ માટે વાણી સ્વાતંત્ર્ય, વ્યક્તિ સ્વાતંત્ર્ય જેવા કેટલાક મહત્વના ઉદ્દેશો છણાવટ કરી હતી. એટલે કે મહત્વના જેમાં વાણી સ્વાતંત્ર્ય છે, વ્યક્તિ સ્વાતંત્ર્ય છે,
तो आवा स्वातंत्र्यने जे हणी लेतो कायदो हतो એટલે કે એને નાગરિકને ભોગવવા દેવામાં ન આવે અને એમનું શોષણ કરી શકાય એટલા માટે રોલેટ એક્ટનો કાયદો ઘડવામાં આવ્યો હતો, જે અંતર્ગત ભારતના કોઈ પણ નાગરિકની ધરપકડ કરી શકાતી, એને એનું કારણ જણાવવામાં ન આવતું અને એને કેદ કરી શકાતો, એની જે કંઈ પણ જમીન જાયદાદ જાગીર છે એને જપ્ત કરી શકાતી, અને એટલા માટે ગાંધીજી આ કાયદાને કાળા કાયદા તરીકે ઓળખાવતા હતા. તો આનો જે પેજ નંબર છે એ વિદ્યાર્થી મિત્રો તમને પેજ નંબર 59 ઉપર તમને આનો આન્સર સંપૂર્ણપણે મળી જશે. પણ મેં આ જેટલા મુદ્દા કયા છે એ મુદ્દા મેઇન છે, જો તમે આ મુદ્દા લખશો તો તમને આના સીધે સીધા માર્ક મળી ગયા હશે. ત્યાર પછી જે વિદ્યાર્થી મિત્રો આપણો આગળનો પ્રશ્ન, ભારત એ એક બિન સાંપ્રદાયિક રાજ્ય છે, ભારતને એક સેક્યુલર રાષ્ટ્ર કહેવામાં આવે છે, ભારતનો કોઈ મુખ્ય ધર્મ નથી, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે, ભારતના તમામે તમામ નાગરિકોને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ આપવામાં આવી છે, એના ધર્મના રિવાજોને રીતિ રિવાજોને પરંપરાઓને અનુસરી શકે છે, પોતાની ધાર્મિક લિપિઓને એ પોતે પ્રચાર અને પ્રસાર કરી શકે છે, અને એટલા માટે ભારતને એક બિન સાંપ્રદાયિક રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જે વિદ્યાર્થી મિત્રો, નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત વિશે નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કોઈ નાગરિકને લઈને કે આવનારા સમયમાં આ વ્યક્તિ દ્વારા રાજ્યની અંદર કોઈક મોટી સમસ્યા ઉપજાવ થઈ શકે છે અથવા તો ઉપદ્રવ થઈ શકે છે એવા સમય દરમિયાન સરકાર પ્રતિબંધિત અટકાયત કરી શકે છે. આ પ્રતિબંધિત અટકાયત દ્વારા વધારેમાં વધારે એને 3 માસ સુધી કરી શકાય છે, ત્યારથી વધારે એની અટકાયત કરી શકાતી નથી. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 67 ઉપર તમને આનો આન્સર મળી જશે. ત્યારબાદ આગળનો ટોપિક છે, ભારતનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર કેવી રીતે સરળ બન્યો છે. વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 13 ની અંદર આપણને ખ્યાલ છે કે 1869 ની અંદર જે સુએઝ નહેરનું નિર્માણ કાર્ય થયું એને કારણે ભારતની અંદરથી અને યુરોપ સુધી જવા માટેનું જે 7000 કિલોમીટરનું જે અંતર હતું એ ઓછું થઈ જાય છે અને સરળતાથી ભારત અને યુરોપ વચ્ચેના દેશો વચ્ચેનો જે વ્યાપાર છે એ ખૂબ સરળ બની ગયેલો જોવા મળ્યો હતો. આ જવાબ તમને પેજ નંબર 101 ઉપરથી મળી જશે. જે આ મુદ્દો સુએઝ નહેરનો જે મુદ્દો છે એ ખૂબ અગત્યનો છે, આ ક્વેશ્ચન્સની અંદર તમારે લખવા ખૂબ જરૂરી બનેલો જોવા મળે છે. ત્યારબાદ ખડક એટલે શું અને તેના પ્રકાર જણાવો. વિદ્યાર્થી મિત્રો ખડક એ શું છે, સૌથી પહેલા આપણે વાત કરીએ, એક સંગઠિત સ્વરૂપોનું એક સંગઠન છે કે જેની અંદર કેટલાક બાહ્ય પરિબળો ભળે છે, એનું ખવાણ થાય છે અને ત્યારબાદ આ ખડકોનું નિર્માણ થયેલું જોવા મળે છે. એના સામાન્ય રીતે જ્યારે આપણે પ્રકારોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આવશે આગ્નેય ખડકો, જેને આપણે આદ્ય ખડકો તરીકે પણ ઓળખાવી શકીએ. ત્યાર પછી બીજા આવશે રૂપાંતરિત ખડકો, જે ખડકો એટલે કે જે પોતાનું નિર્ધારિત સ્વરૂપથી પોતાના જે કંઈ પણ લક્ષણો છે એમાં બદલાવ લાવે છે અને એટલા માટે એનું જે પોતાનું મૂળ સ્વરૂપ છે છોડીને એક બીજી સ્વરૂપમાં એનું નિર્માણ થાય છે અને એટલા માટે એને આપણે રૂપાંતરિત ખડક તરીકે ઓળખાવીએ છીએ. અને આ જે પેજ નંબર છે વિદ્યાર્થી મિત્રો તમને પેજ નંબર 109 ઉપરથી આનો આન્સર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે આનો જવાબ લખ્યો જ હશે. જમીન નિર્માણની એક પ્રક્રિયા જણાવો. વિદ્યાર્થી મિત્રો રેગોલિથ તમે નામ સાંભળ્યું હશે, આપણે પુસ્તકની અંદર આનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલો છે, જે કાંકરા છે માટીની રજ છે એની અંદર પાણી એટલે કે હ્યુમ્સ બરાબર છે, ત્યાર પછી આપણે વાત કરીએ તો કેટલાક બાહ્ય એટલે કે જે ભેજ છે એમાં ભળે છે અને આ તમામે તમામ ખડકોનું એની અંદર ખવાણ થાય છે અને એ ખવાણને કારણે જ્યારે આ ઠરે છે ત્યારે એમાંથી જમીનનું નિર્માણ થયેલું જોવા મળે છે. તો આ રીતે જમીનની પ્રક્રિયા વિશે તમે નોંધ લખીને વિદ્યાર્થી મિત્રો આ જે પેજ નંબર તમને 111 નંબરના પેજ ઉપર આના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી જશે. તો વિભાગ બી ની અંદર મેં તમને કહ્યું તેમ મેઇન મુદ્દાઓને લઈને જો તમે આટલા જવાબ જો તમે લખ્યા હશે
तो एना तमने संपूर्णपणे मार्क એટલે કે બે માર્ક પ્રમાણે તમને સંપૂર્ણ માર્ક મળી ગયેલા જોવા મળશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણો વિભાગ નંબર સી આવે છે પ્લાસીનું યુદ્ધ વિશે ટૂંકમાં માહિતી આપો। હવે આમાં જે મહત્વના મુદ્દાઓ છે તેની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્લાસીનું જે યુદ્ધ છે એનાથી આપણા ભારતની અંદર બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નંખાયો હતો। ઈસવી સન 1757 याद रखो 1757 માં ભારતની અંદર સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ આ બંને વચ્ચે આ યુદ્ધ લડાયું। રોબર્ટ ક્લાઇવે આ યુદ્ધ માટે એને સારી રીતે ખ્યાલ હતો કે સિરાજ ઉદ્દૌલાને આ યુદ્ધમાં હરાવવું શક્ય નથી કારણ કે એની પાસે એક વિશાળ સત્તા હતી એક વિશાળ સૈન્ય હતું અને એને હરાવવું શક્ય ન હોવાને કારણે સિરાજ ઉદ્દૌલાના એવા જે મહત્વના સાથીદારો હતા એના જે સેનાપતિ હતા એણે એને ફોડી નાખ્યા અને આમ કરીને યુદ્ધમાં દગો આપીને એણે આ યુદ્ધમાં પોતાનો વિજય મેળવી લીધો। વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1 ની અંદર ચોથા પેજ ઉપર તમને આના આન્સર આપવામાં આવ્યા છે। વિદ્યાર્થી મિત્રો આ એક ટૂંકમાં આની જગ્યાએ તમને બક્સરના યુદ્ધ વિશે પણ પૂછાઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો પ્લાસીનું જે યુદ્ધ છે એ વિદ્યાર્થી મિત્રો 1757 માં થયું હતું જ્યારે બક્સરનું યુદ્ધ એ 1764 માં થયું હતું। આ બે મુદ્દા મહત્વના છે જે આવનારી પરીક્ષા માટે પણ તમારે ધ્યાન રાખવાના રહેશે। નેક્સ્ટ મુદ્દો વિદ્યાર્થી મિત્રો નાગરિકની મૂળભૂત ફરજો જણાવો। વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 9 ખાસ યાદ રાખજો ચેપ્ટર નંબર 9 ની અંદર જેમ આપણા નાગરિકને પોતાના વિકાસ માટે નાગરિકને જેમ મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે એ રીતે નાગરિકને પોતાના વિકાસ માટે વિદ્યાર્થી મિત્રો મૂળભૂત ફરજો પણ દર્શાવવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 68 ઉપર તમને આનો આન્સર મળી જશે જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો આપણો જે વારસો છે આપણો જે રાષ્ટ્રધ્વજ છે આપણી જે રાષ્ટ્રની ગરિમા છે એને સાચવવા માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ। ત્યારબાદ આપણા સાંસ્કૃતિક વારસાના જે કંઈ પણ પ્રતીકો છે એની સાચવણી કરવી જોઈએ। આવા જે વિવિધ મુદ્દાઓ છે વિવિધ મુદ્દાઓનો સમાવેશ તમને નાગરિકની મૂળભૂત ફરજોની અંદર કરવામાં આવ્યો છે તો પેજ નંબર 68 ઉપર તમને આનો સંપૂર્ણપણે આન્સર મળી જશે। ત્યારબાદ સ્વતંત્રતાના હકમાં કઈ કઈ સ્વતંત્રતાનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો વાણી સ્વાતંત્ર્ય ધાર્મિક સ્વાતંત્ર્ય વ્યક્તિ સ્વાતંત્ર્ય આવા તમામે તમામ મુદ્દાઓ એ આપણા ભારતના બંધારણની અંદર નાગરિકને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી નાગરિક એ પોતાનો સંપૂર્ણપણે વિકાસ કરી શકે અને નાગરિકના વિકાસમાં રાષ્ટ્ર પણ પોતે પોતાનું સહભાગી બની શકે એટલા માટે થઈને ભારતમાં નાગરિકને આવા મૂળભૂત સ્વતંત્રતાના હકો આપવામાં આવ્યા છે। આ પેજ નંબર તમને 68 ઉપર આનો સંપૂર્ણ આન્સર મળી જશે। ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશ વિશે માહિતી આપો। સૌથી પહેલા આપણે વાત કરીએ તો ઉત્તર ભારતના જે વિશાળ મેદાની પ્રદેશો છે તેમાં કયા કયા રાજ્યોનો સમાવેશ કરી શકીએ અને એ રાજ્યો એટલે કે આ જે મેદાની પ્રદેશો છે એની રચના કઈ રીતે થઈ છે તેની જો આપણે વાત કરીએ તો ઉત્તર ભારતની અંદર જે હિમાલયની પર્વતમાળાઓ આવેલી છે એમાંથી નીકળતી જે નદીઓ છે જેમાં ગંગા છે ત્યાર પછી યમુના છે આવી જે કેટલીક નદીઓએ એ પોતાનો ભરપૂર જે પોતાનો કામ ઘસડીને લાવ્યા છે એને કારણે ઉત્તર પ્રદેશ બિહાર આવા જે કેટલાક રાજ્યો છે એ રાજ્યોની અંદર ભરપૂર મેદાની એટલે કે વિશાળ કાપના મેદાનોની રચના કરી છે જે ભારતના એક સમૃદ્ધ કહી શકીએ એવા ખેતી ઉપજાઉ ક્ષેત્રો છે જેને આપણે વાત કરીએ ખાસ કરીને પંજાબ જેને ઘઉંના કોઠાર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આવા વિશાળ મેદાનો વિશે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો પેજ નંબર 107 ઉપર આના વિશે સંપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે। ત્યારબાદ આપણો જે છેલ્લો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાન દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો એક જ મિનિટ હા વિદ્યાર્થી મિત્રો આપણે નકશો જોશું એટલે તમને એમાં ખ્યાલ આવી જશે।
तो विद्यार्थी मित्रों सौथी पहला आपणे वात करीशुं प्रमाण समय रेखा। હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે પહેલા પ્રમાણ સમય રેખા કઈ છે, તો 82.5 પૂર્વ રેખાંશ સ્રોત એ ભારતનું શું છે, પ્રમાણ સમય રેખા છે। હવે આ જે પાંચ રાજ્યોમાંથી પ્રમાણ સમય રેખા જે ભારતમાંથી પસાર થાય છે એ રાજ્યો પણ આપણને ખબર હોવી જોઈએ, તો જ આપણે આ પ્રમાણ સમય રેખાને દોરી શકીએ। તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું રાજ્ય છે उत्तर प्रदेश, त्यार पछी मध्य प्रदेश, छत्तीसगढ़, ओडिशा अने त्यार बाद आंध्र प्रदेश। आ पांच राज्यों में थी आ प्रमाण समय रेखा एटले के 82.5 पूर्व रेखांश स्वरूप जे आपणी प्रमाण समय रेखा छे ए पसार थाय छे। त्यार बाद कापनी जमीन धरावतो एक प्रदेश, आपणे आने आगला टॉपिक में बात करी गया विद्यार्थी मित्रों, तमे सारी रीते समझ्यो हशे अने जाणता पण हशो કે ભારતમાં ઉત્તર ભારતમાં હિમાલય પર્વતીય ક્ષેત્રોમાંથી જે નીકળતી નદીઓ છે એ નદીઓએ કાપના ફળદ્રુપ મેદાનોની રચના કરી છે। તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે જે ઉત્તર પ્રદેશ છે, બરાબર છે, એ ઉત્તર પ્રદેશ રાજ્ય એ ફળદ્રુપ કાપનું મેદાન ધરાવે છે। તો તમે અહીંયા લખી શકો કે ઉત્તર પ્રદેશ રાજ્ય એ કાપની ફળદ્રુપ જમીન ધરાવતો પ્રદેશ છે। ત્યારબાદ અરવલ્લીની પર્વતમાળા, તો વિદ્યાર્થી મિત્રો અરવલ્લીની જે પર્વતમાળા છે એ આપણા ભારતના મહારાષ્ટ્ર અને ખાસ કરીને અહીંયા એટલે કે અહીંયા અરવલ્લીની ગિરિમાળાનો સમાવેશ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જો તમે નકશામાં ડ્રો કર્યું હશે અને આ રીતે તમે જો પ્રદેશો જણાવ્યા હશે તો તમને નકશાના પણ 3 માર્ક તમને આસાનીથી આમાં મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો આપને આ પેપર સોલ્યુશનમાં સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો હશે। આવનારા જે કંઈ પણ વિડીયો હશે એમાં તમને હજુ પણ માહિતી આપવામાં આવશે। ત્યાં સુધી આભાર।